હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદ જે ખાડીઓમાંથી પસાર થઈ રહ્યો છે, ખાડીઓ સુરતના મધ્યમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ખાડીઓ ઓવરફ્લો થવાને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી સતત ભરાઈ રહ્યા છે. દ્રશ્ય સુધી જોઈ શકાય છે સુરતનું સરહદ દરવાજાથી કડોદરા એટલે કે નેશનલ હાઈવે 48ને જોડતો આ રોડ છે કે જ્યાં આગળ એટલી હદે પાણી મેઇન રોડ પર ભરાઈ ગયા છે કે એની વાહનો પસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે. વાહનો પાણીમાં ફસાઈ રહ્યા છે, બીજી બાજુ વાહન ચાલકો પાણીમાં પડી રહ્યા છે. એમ કરીને નંદુરબાર ધુલિયાથી આવતા તમામ વાહનો આ રસ્તે સુરતમાં અને સુરતથી આ જ રસ્તે હાઈવે પકડતા હોય છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે સુરતમાં શાકભાજીનો મોટો જથ્થો પણ આ રોડથી આવતો હોય છે, ત્યારે સારોલીનો આ રોડ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને કહી શકાય કે લોકોની મુશ્કેલી વધી રહી છે. દ્રશ્ય સીધો જોઈ શકાય છે કે અહીંથી મોટેભાગે કડોદરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો આવેલા છે, પોતાના કામ માટે લોકો અહીંથી મોટા પ્રમાણમાં રોડનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તમામ લોકો પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, જેને લઈને સતત આ રોડનું પાણી વધી રહ્યું છે અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કહેવામાં આવે કે ખાડીઓમાં જે રીતે પાણીનું સ્તર વધ્યું છે, એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પાણીનું લેવલ વધતા હવે એ પાણી સુરતના રસ્તા પર આવવાનું શરૂ થયું છે, અને જેને લઈને લોકો સાથે તંત્રની મુસીબતમાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદ જે ખાડીઓમાંથી પસાર થઈ રહ્યો છે, ખાડીઓ સુરતના મધ્યમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ખાડીઓ ઓવરફ્લો થવાને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી સતત ભરાઈ રહ્યા છે. દ્રશ્ય સુધી જોઈ શકાય છે સુરતનું સરહદ દરવાજાથી કડોદરા એટલે કે નેશનલ હાઈવે 48ને જોડતો આ રોડ છે કે જ્યાં આગળ એટલી હદે પાણી મેઇન રોડ પર ભરાઈ ગયા છે કે એની વાહનો પસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે. વાહનો પાણીમાં ફસાઈ રહ્યા છે, બીજી બાજુ વાહન ચાલકો પાણીમાં પડી રહ્યા છે. એમ કરીને નંદુરબાર ધુલિયાથી આવતા તમામ વાહનો આ રસ્તે સુરતમાં અને સુરતથી આ જ રસ્તે હાઈવે પકડતા હોય છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે સુરતમાં શાકભાજીનો મોટો જથ્થો પણ આ રોડથી આવતો હોય છે, ત્યારે સારોલીનો આ રોડ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને કહી શકાય કે લોકોની મુશ્કેલી વધી રહી છે. દ્રશ્ય સીધો જોઈ શકાય છે કે અહીંથી મોટેભાગે કડોદરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો આવેલા છે, પોતાના કામ માટે લોકો અહીંથી મોટા પ્રમાણમાં રોડનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તમામ લોકો પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, જેને લઈને સતત આ રોડનું પાણી વધી રહ્યું છે અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કહેવામાં આવે કે ખાડીઓમાં જે રીતે પાણીનું સ્તર વધ્યું છે, એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પાણીનું લેવલ વધતા હવે એ પાણી સુરતના રસ્તા પર આવવાનું શરૂ થયું છે, અને જેને લઈને લોકો સાથે તંત્રની મુસીબતમાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.